હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું શરદે હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી, જેમાં ચેપ્ટર 15 અખંડ ભારતના શિલ્પી, જેનું સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ. આ સિવાય મિત્રો, આપણી ચેનલમાં તમને જાણ કરી દઉં, ધોરણ 8ના તમામ વિષયના વિડીયો પ્રાપ્ત થશે. તો તમારે કોઈ પણ પાઠ વિષય સમજવાનો હોય તો ક્યાંથી સમજી શકશો હું તમને આગળ જણાવીશ. આ સિવાય એકમ કસોટીના પેપર, સ્વાધ્યાય, સ્વાધ્યાય પોથી, આ બધા જ વિડીયો મળશે. તો ચાલો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, જુઓ. પ્રશ્ન એક, વાક્ય વાંચો અને સમજો. જે તે વાક્યને લાગુ પડતો ગુણ કૌંસમાંથી શોધીને લખો. મહેશ અને માલતી રિસેસ પછી પોતાના વર્ગની સફાઈ કરે છે. ફરજ પાલન. ગરીબ, તવંગર, બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે. રાષ્ટ્રભક્તિ. સરદાર બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ. રમૂજ. શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. એકતા. પ્રશ્ન 2, તમારા વિસ્તારમાં ઘણી વ્યક્તિઓએ સમાજસેવા કે અન્ય કોઈ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું હશે, આવી કોઈ એક વ્યક્તિ વિશે જાણીને લખો. તો લખીએ, અમારા ગામમાં હમણાં થોડાક દિવસ પહેલા ભૂરાભાઈ સાહેબ નામની વ્યક્તિએ ઠંડીમાં આખી શાળાના બાળકોને સ્વેટર અને ટોપીઓ આપી હતી. ભૂરાભાઈ સાહેબ શિક્ષણમાં પણ બાળકો સાથે ખૂબ જ રસ લે છે. આ ઉપરાંત તેમની બાહ્ય જરૂરિયાતોનું પણ હંમેશા ધ્યાન રાખે છે. તેમનો આ સમાજ સેવાની પ્રવૃત્તિ ખરેખર પ્રશંસનીય છે. પ્રશ્ન 3, તમે ઘણા પુસ્તકો વાંચ્યા હશે, તે પૈકી કોઈ પણ એક પુસ્તક વિશે માગ્યા મુજબ જવાબ લખો. પુસ્તકનું નામ બાલસૃષ્ટિ, લેખકનું નામ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, કિંમત 8 રૂપિયા, પ્રકાશન શ્રી પી ભારતી, વિષય બાળ સાહિત્ય, પાત્રો બાળકો, પ્રાણીઓ અને પક્ષીઓ. ચલો, તો તમે વાંચેલા પુસ્તકની કઈ બાબત, ઘટના, વર્ણન તમને ગમ્યા? તો મિત્રો, એ જોઈએ એ પહેલાં તમને મેં જે વાત કરી છે, ધોરણ 3-12ના તમામ વિષયના વિડીયો ક્યાંથી મળશે, તો એના માટે તમારે જ્યાં ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, એટલે આ પેજ ખુલે જેમાં એક્ઝામ પેપરમાં પેપરો મળશે. 3-12માં જશો તો 3-12ના વિડીયો તમારા જે તે ધોરણમાં તમારા મિત્રો, દોસ્તો, ભાઈ બહેનને જાણ કરી દો. બરાબર, જે તે વિષયમાં જાઓ, પાઠમાં જાવ, એટલે વેદ ડિજિટલના વિડીયો મળશે. અથવા શાળા મિત્રની અંદર ધોરણમાં પાઠ્યપુસ્તકમાં જે તે વિષયમાં વેદ ડિજિટલના વિડીયો તમને ફ્રીમાં મળશે. ચાલો પ્રશ્ન 3ની અંદર, તો આ પુસ્તકમાં સુંદર વાર્તાઓ, કવિતાઓ, જાણવા જેવું વગેરે ચિત્રો સાથે વર્ણન કરેલ છે જે અમને બહુ ગમ્યા. તમે વાંચેલા પુસ્તકની કઈ બાબત, ઘટના, વર્ણન તમને ન ગમ્યા? તો આ પુસ્તકમાં અમુક ઘટનાનું વર્ણન સ્પષ્ટ રીતે અને યોગ્ય ચિત્રો સાથે કરેલું નથી, જે અમને ગમ્યું નહીં. પ્રશ્ન 4, વાક્ય વાંચો અને સમજો. જે તે વાક્યને લાગુ પડતો શબ્દ કૌંસમાંથી શોધીને લખો. જેમ કે બારડોલીની લડતે બરાબર જોર પકડ્યું હતું તો પૂરજોશ. બારડોલી લડતની બધી જ જવાબદારી સરદાર સંભાળતા હતા તો દૂર. નાનું બાળક જોઈ વૈદરાજ શું કરવું, શું ન કરવું તે વિચારવા લાગ્યા. અવઢવ. સરદાર સાહેબ લોકોના વિચારોને બરાબર જાણતા અને સમજતા હતા. પારખું. દેશી રાજ્યોના વિલીનીકરણનું કામ ઘણી મહેનત માંગી લે તેવું હતું. મુશ્કેલ. સરદાર લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. બરાબર, તો બિરુદ. પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ લખો. પેલું, વલ્લભભાઈ સરદાર તરીકે સાથી ઓળખાવા લાગ્યા તો બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈક નામોમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો આગ્રહ નીકળ્યો અને ત્યાંથી તેઓ સરદાર તરીકે ઓળખાવા લાગ્યા. વલ્લભભાઈનો પોતાના ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી સી રીતે પ્રગટ થયા છે. તો વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા. પરંતુ મોટા ભાઈએ વલ્લભભાઈને લંડન જવા દઈ તેમણે ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી પ્રગટ કરી હતી. વલ્લભભાઈના વ્યક્તિત્વને નાળિયેર સાથે શા માટે સરખાવ્યું છે? તો નાળિયેર
નાળિયેરી ઉપરથી કઠણ અને સખત લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય તેમ વલ્લભભાઈનો સ્વભાવ બહુ કડક છે એવી છાપ પડતી પણ તેની બોલીમાં સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું. જેલ યાત્રા દરમિયાન સરદારે સી સી યાતનાઓ વેઠી હતી તો જેલ યાત્રા દરમિયાન સરદારને ઘોડાને ખપે એવું ખાવાનું આપતા હતા, લૂંટેરાની જેમ રાખતા હતા, એક કાળો કામળો જ આપતા હતા. ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકા સી રીતે મહત્વની રહી તો ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાના ઘણા રાજાઓ સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તે રાજ્યોની વિલીનીકરણ ની કપરી અને મહત્વની જવાબદારી નિભાવી હતી. પરંતુ પણ એટલે અને શબ્દોનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો આ પાઠમાંથી શોધીને લખો. પરંતુ ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડી અને કહ્યું હતું કે અહીંયાના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરશે. પણ સ્વભાવના પણ બહુ કડક છે એવી છાપ પડતી પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલીપણાના લીધે એમ લાગતું હતું. એટલે અહીંયાના સરદાર વલ્લભભાઈ પટેલ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે અને વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ એક આગવું અને અનોખું મહત્વ હતું. પ્રશ્ન 7, તો તમે શું કરશો? તમે રમતા રમતા પડી જાઓ છો અને લોહી નીકળે છે તો અમે રમતા રમતા પડી જઈએ તો અમે અમારા મિત્રોને બોલાવીએ, લોહી નીકળતું હોય ત્યાં કપડું બાંધી અને આજુબાજુ કોઈ હોય તો ઘરે પહોંચાડવામાં મદદ માંગીએ. બીજું, તમે અને તમારો મિત્ર શાળાએ સાયકલ લઈને ગયા છો, રસ્તે જતા તમારા મિત્રની સાયકલમાં પંક્ચર પડે છે તો જો મારા મિત્રની સાયકલ પંક્ચર હોય તો હું તેની સાથે સાયકલ લઈને ચાલતા ચાલતા પંક્ચરની દુકાન સુધી જાઉં અને સાયકલ રિપેર કરાવી પછી સાથે આગળ જઈએ. તમે વાંચવા બેઠા છો તે સમયે તમારો મિત્ર તમને રમવા બોલાવે છે તો વાંચવા બેઠો હોય અને મારો મિત્ર મને રમવા બોલાવે છે તો હું વાંચવાનું પૂરું કરીને રમવા આવીશ એવું કહીશ. પ્રશ્ન 8, વાક્ય વાંચો અને સમજો. આપેલા શબ્દ કે શબ્દ સમૂહ પરથી નવું વાક્ય બનાવો. ઝીણી નજરે, તો હેતવી ઘરમાં પ્રવેશતા જ ઘરની વ્યવસ્થાને ઝીણી નજરે જોઈ લીધી તો તેણે આખી સિરિયલ ઝીણી નજરે જોઈ લીધી. નાડ પારખું, ગુરુજી શિષ્યોની નાડના પારખું હતા. તમે કદી કોઈની નાડું પારખું કર્યું છે? પકડ હોવી, અભિનય કલા પર દિયાની પકડ હતી, પુસ્તક લેખન પર તેમની પકડ જબરજસ્ત હતી. પાર પાડવું, રફીકે સાયકલની રિપેર કરવાનું કામ પાર પાડ્યું, આજે સ્વાધ્યાય પોથી લખવાનું કામ પાર પાડ્યું. તો આ સાથે મિત્રો અહીંયા સરસ મજાની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પૂરું થયું. તમારા ક્લાસના વિદ્યાર્થી મિત્રો દોસ્તોને તમે જાણ કરી દો તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.